બનાસકાંઠાથી પ્રાપ્ત થયા છે મહત્વપૂર્ણ સમાચાર. બનાસકાંઠાથી સામે આવ્યા છે જેમાં બનાસકાંઠાના વાવમાં ખેતીમાં જીવાતોનો ઉપદ્રવ જોવા મળ્યો છે. તો સોઈ ગામમાં એરંડાના પાકમાં ઉપદ્રવ જીવાત જોવા મળી છે. જીવાતોનો ઉપદ્રવ જોવા મળ્યો છે જેમાં દિવેલાના પાકમાં ઈયળ આવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. ખેડૂતોએ દવાનો છંટકાવ કરવાની માંગ કરી છે. તો ઈયળોના ઉપદ્રવ પર અંકુશ લાવવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠાના વાવમાં ખેતીમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, બનાસકાંઠાના વાવમાં જીવાતો પડી છે, ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, શું વિગતો? સ્મિતા, ચોક્કસ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર એટલે કે વાલસુઈ ગામ, વાલસુઈ ગામના ખેડૂતો પર એન કેટ પ્રકારે કેટ ને કેટલાક ખેતીમાં આફત આવતી હોય છે. આવી જ એક નવી આફત આવી છે, એરંડાના જે પાક છે જેની અંદર જીવાતનો ઉપદ્રવ સામે આવ્યો છે. દિવેલાના પાકને કેટ ને કેટલાક ઈયળો દ્વારા છોડ અને પાંદડાને કોરી ખાધા છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. સુઈ ગામ વાવ વિસ્તારમાં દિવેલાના પાકમાં જે ઈયળો આવતા ખેડૂતોમાં ખરેખર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને ખેડૂતોમાં જબરજસ્ત ચિંતા જોવા મળી છે. એક બાજુ વરસાદ ઓછો છે અને બીજી બાજુ જે ખેડૂતમાં જે ખેતી કરવામાં આવી છે, ખેતીમાં આફત આવતા કંઈક ને કંઈક ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જે સરહદી જી, બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે બનાસકાંઠાના વાવમાં ખેતીમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે. ખેડૂતો દ્વારા દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સોઈ ગામમાં એરંડાના પાકમાં જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો છે. બીજી તરફ ખેડૂતો પણ ચિંતામાં ગરકાવ થયા છે. ક્યાંક નુકસાની વેઠવાનો વારો ના આવે તે માટે ખેડૂતોએ દવાનો છંટકાવ થાય તેવી પણ માંગ કરી છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. વધુ વરસાદના કારણે અનેક એવા પાક છે જેઓને નુકસાન પણ થયું છે. તો ખેડૂતોના પાકને નુકસાન થયું છે, જેના સીધા દ્રશ્યો પણ જોવા મળ્યા છે.